उमरगाम तालुका ने अडीने आवेला महाराष्ट्र ना बोर्डी गाम चीकू अने बागायती खेती अने फळोना उत्पादन माटे जाणीतो विस्तार छे। वोकल फॉर लोकल अने भारतीय ग्राम्य संस्कृति ने जीवंत राखवा माटे खेडूतोने प्रोत्साहन मळे अने प्रकृति प्रत्ये लोको जागृत बने तेवा आशय साथे 18 अने 19 फेब्रुआरीए चीकू फेस्टिवल बोर्डीना दरिया किनारे आयोजन करवामां आव्युं छे। रूरल एंटरप्रोनर वेलफेर फाउंडेशन अने विविध स्थानिक संस्थाओं अने प्रायोजकोना माध्यमथी बोर्डीना रडियामणा दरिया किनारे चीकू फेस्टिवलनुं आयोजन करवामां आवनार छे। बेस्ट फ्रॉम वेस्टनी थीम आधारित मोटा भागनी सजावटनुं आयोजन करवामां आवशे। स्थानिक लोकोना उत्पादनों तेमां रहेली कलाकृतिओने वोकल फॉर लोकलनी बाबत पर फोकस करवामां आव्युं छे। माटीना वासणों, वांसनी वेराइटीओ, हस्तकला, व्यंग्य चित्रों जेवी बाबतो एक नवी ओळख उभी करशे। दर वर्षे योजाता चीकू फेस्टिवल में भारतभरमांथी आवता पर्यटकों आ वर्षे अनेरी मोज माणी शके तेवो आयोजन अने आमंत्रण आयोजकों तरफथी पण आपवामां आव्युं छे। 2013 मां आ चीकू फेस्टिवल नी शुरुआत थई। अहींया आपना बॉर्डर पर छे, महाराष्ट्र ने गुजरात नी बॉर्डर पर छे। आ एक मिक्स कल्चर कहेवाय, एटले आपणो गुजराती ने मराठी आ तमे बधी जग्याए जोशो तो सीमा पर वाद होय छे, पण आ एक ज एरिया एवो छे आपणा आख्या इंडियामां ज्यां सीमा पर वाद नथी, संवाद छे। ने आ संवादनो एक अमेझिंग एक अहींया सोशल एटमोस्फियर छे, अहींयानी कल्चर छे, अने आ ज कल्चर आ चीकू फेस्टिवलमां प्रेझेंट करवा आवे छे। सो अहींयानो ટુરિઝમ, અહીંની ખેતી, અહીંનો ખેડૂત, એકચ્યુઅલી તમે જોવા જાઓ તો આ ચીકુ ફેસ્ટિવલ ખેડૂતોએ ચાલુ કરેલો છે, કે જે અહીંયાના ચીકુ ફાર્મર છે। એન્ડ ધીસ ઓલ ઇઝ અબાઉટ ટુરિઝમ, ચીકુ ફેસ્ટિવલ એન્ડ ફૂડ કલ્ચર। સો બેસિકલી અહીંની બધી સંસ્કૃતિઓ અહીંયા સામેલ છે। અહીંની વારલી લોકોની સંસ્કૃતિ છે, અહીંની મરાઠી વાડવલ લોકોની સંસ્કૃતિ છે, પારસી લોકોની સંસ્કૃતિ છે, વારલી લોકોના ઘણા બધા ડાન્સીસ, આર્ટ ફોર્મેટ બધું અહીંયા સાદર કરાય છે। સો ઓવરઓલ આ એક મિક્સ કલ્ચર છે, જેકું એમ જોવા જાય તો ખરી રીતે ઇન્ડિયાનું પ્રેઝન્ટેશન છે અહીંયા। ને ટોટલી અહીંયાની ઇકોનોમી, ગ્રામીણ ઇકોનોમીને ઇમ્પ્રૂવ કરવા માટે બહુ બધો અહીંયાનું સપોર્ટિંગ રોલ છે ચીકુ ફેસ્ટિવલ ટીમનો। ને એ વર્ષે આપણા અધ્યક્ષ છે સંદીપ રાઉતજી, REWF એ સંસ્થાએ હાથમાં લીધેલો છે। બે એટલે 9 વર્ષ પહેલે જે ચાલુ કીધો ત્યારે MTDC કોકણ ભૂમિ એના મેન અમારા શરૂ કરવાવાળા છે હતા, તે હતા પ્રભાકર સાવે, ડાણુનું ફિરોઝા તાફતી, ડાણુનું ડિસ્કવર ડાણુની ટીમ, આ બધા મળીને આ ફેસ્ટિવલ શરૂ કરેલો હતો MTDCના સપોર્ટથી। ને આજ સુધી લોકોના સપોર્ટ પર એ ફેસ્ટિવલ ચાલુ છે। અહીંયા સ્ટોલ બહુ બધા લોકો સ્ટોલ લે છે, ગુજરાતના સુરતથી લઈને મુંબઈ સુધી વિઝિટર્સ તો ઓલ ઓવર ઇન્ડિયા આવે છે, ફોરેનર્સ બી આવે છે, પણ વોકલ ફોર લોકલ આ ટેગલાઇન છે, ને બેસ્ટ ફ્રોમ વેસ્ટ આ થીમ છે, એટલે ઇન્વાયરમેન્ટ ફ્રેન્ડલી થીમથી આ પ્રોગ્રામ કરવા આવે છે। સો વોકલ ફોર લોકલમાં લોકલ કલ્ચરને, લોકલ એન્ટરપ્રિનરશિપને પ્રમોશન કરવા માટે અમે આ પ્રોગ્રામને તમારા તરફથી સપોર્ટ એક્સપેક્ટેડ છે અમને, એટલે બહુ બધા લોકો સારા તરીકે ફૂટફોલ થશે અહીંયા, ને લોકોનો અચ્છી કમર્શિયલ્સ બી લોકોના સારા થશે। આઈ હોપ એન્ડ આઈ વિશ ઓલ ધીઝ ચીકુ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝર્સ ટીમ વેરી બેસ્ટ। થેન્ક યુ સો મચ। આ પારસી કલ્ચરના સાથે સાથે જ અહીંની ગુજરાતી કલ્ચર જે છે એમાં બી બહુ ડાયવર્સિટી છે આ ગુજરાતી કલ્ચરમાં અહીંયાની, ને અહીંયાનું ફૂડ બી બહુ એક્સેલન્ટ કહેવાય છે, ઊંધિયું, ઉબાળ્યું, સો મેની ગુજરાતી ડિશિસ, એન્ડ સ્પેશિયલી પીપલ કમ હિયર ટુ ટેસ્ટ ધોઝ। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।